ચાલો આ બધા ધ્યાન રાખો. હવે વાત કરીએ રાજ્યસભાની, હાલ વાત કરી લોકસભાની. લોકસભા કેવું ગૃહ છે? પછી કોઈ પ્રશ્ન નહી. લોકસભામાં મહત્તમ સભ્ય સંખ્યા કેટલી? 552. અત્યારે કેટલી જોવા મળે આપણે? 545 માંથી કેટલા સભ્યની નિમણૂક રાષ્ટ્રપતિ કરે? કયા અનુચ્છેદ મુજબ? હવે આપણે જોઈએ રાજ્યસભામાં સભ્ય સંખ્યા કેટલી છે ભાઈ? 250. 250 માંથી 238 સભ્યો કયા હશે? ચૂંટાયેલાની વાત આવી તો ભાઈ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે? 11. લોકસભામાં કેટલું? 2. આજે 12 સભ્યો છે એની નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિની નિમણૂક તો કરશે, પણ એ કોણ હશે? તો કે કલા, સાહિત્ય, રમત ગમત, ફિલ્મ ક્ષેત્રે જે સારા માણસો હશે સંકળાયેલા એની નિમણૂક કરશે. તો ટોટલ સંખ્યા કેટલી? 250. હવે એક વસ્તુ યાદ રાખો, જો તમે વિધાન પરિષદ વ્યવસ્થિત સમજાવો ને વિધાન પરિષદ, તો તમને આ રાજ્યસભા એકદમ સીધી આવશે. પહેલું તો કેવું ગૃહ છે ભાઈ? કાયમી ગૃહ હોય તો કેવી પેટર્ન હોય એ આપણને ખબર છે. કઈક આવી હશે. પહેલું, એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે શું થશે? બંને પહેલા ભાગમાં એ વ્યક્તિ બે વર્ષે ચૂંટણી થાય ને ક્યાં આવે? પાછો બીજા ભાગમાં. બીજા બે વર્ષ પછી ક્યાં આવે? ત્રીજા ભાગમાં. મતલબ કે સભ્ય અંતર કેટલા વર્ષ રહ્યો? 6 વર્ષ. સભ્યનો સમયગાળો કેટલો? 6. ચૂંટણી દર કેટલા વર્ષે થાય? દર બે વર્ષે એક તૃતીયાંશ ઉમેરાશે, અને દર વર્ષે એક તૃતીયાંશ નિવૃત્ત થશે. કેટલાક ઉમેરાશે? કેટલા? એક તૃતીયાંશ. કેટલા બાર આવશે? એક તૃતીયાંશ. તો એક તૃતીયાંશ સભ્ય દર બે વર્ષે નિમણૂક પામે, અને એટલા એટલા શું થાય? નિવૃત્ત થાય. તો સભ્યનો સમયગાળો કેટલો? 6 વર્ષ. સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક મત પદ્ધતિ. શબ્દ યાદ રાખજો ખાલી. કયું? સમતુલ્યતાનો સિદ્ધાંત અને ક્રમિક પદ્ધતિ. બીજું, આપણે અનુસૂચિ જોઈ ને ત્યારે આવી ગયું. કઈ અનુસૂચિમાં રાજ્યસભાની બેઠકોની વાત કરવામાં આવી છે? યાદ આવ્યું? અનુસૂચિ 1 સંક્ષેત્ર, 2 પેલા પગારની વાત, 3 નમૂના શપથના, અને 4 કયું? રાજ્યસભામાં બેઠકોની ફાળવણી. કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ શબ્દની વાત પરીક્ષામાં શું છે ખબર છે? પરિશિષ્ટ. શું હશે? પરિશિષ્ટ. બંને સરખા છે. બીજું, અનુચ્છેદ 64 મુજબ હોદ્દાની હોય કોણ અધ્યક્ષ બનશે રાજ્યસભાના? ઉપરાષ્ટ્રપતિ જે હશે એ હોદ્દાની હોય શું બનશે? અધ્યક્ષ. કયા અનુચ્છેદ મુજબ? 64. તો અત્યારે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? એ ઉપરાષ્ટ્રપતિ છે એટલે રાજ્યસભાનો શું બનશે? અધ્યક્ષ. પરીક્ષાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કયા અનુચ્છેદ મુજબ? 64. અને લાસ્ટ વસ્તુ, કઈ તો કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભા નવી અખિલ ભારતીય સેવાઓ. અખિલ ભારતીય સેવા એટલે ખબર છે ને બધી, કમિશન દ્વારા જે લેવાય બરોબર, આગળ કેન્દ્ર લેવાય, એમાં કોઈક નવી અમને લાગે તો નવી સર્જન કરી શકે છે. કોણ? રાજ્યસભા. કયા અનુચ્છેદ મુજબ? 312. યાદ શું રાખવાનું? મેં કીધું એમ હોદ્દાની કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. કોણ છે અત્યારે? વેંકૈયા. કેવું ગૃહ છે? કાયમી કે બિન કાયમી? કાયમી ગૃહ હોય તો તેની ચૂંટણી દર કેટલા વર્ષે થાય? દર બે વર્ષે. દર બે વર્ષે કેટલા સભ્ય નિવૃત્ત થાય? કેટલા નિવૃત્ત થાય? તૃતીયાંશ નિવૃત્ત થાય. તો સભ્યનો સમયગાળો કેટલો? સભ્ય બનવા કેટલી ઉંમર જોઈએ? 30. આટલું યાદ રહેશે. તો લોકસભા અને રાજ્યસભામાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની.